મારી બહેનપણીના લાકડીના ટેકે ચાલતા દાદાએ જૂના જમાનાની તોપ બતાવી નમસ્તે મિત્રો વિડિયો શરૂ કરી. એ તે પહેલા વિડિયોને લાઈક અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મારું નામ રીના છે અને હું કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારી જોડે ભણતી મારી બહેનપણી સપનાના મમ્મી પપ્પા એના મામાને ત્યાં પ્રસંગ હોવાથી ગયા હતા. અમારે એક્ઝામ હોવાથી સપના નહોતી ગઈ અને સપનાને તેના દાદાનું ધ્યાન પણ રાખવાનું હતું, કેમ કે સપનાના દાદા 70 વર્ષના હતા. એમને લાકડીના ટેકાની જરૂર પડતી હોય છે. પરીક્ષા હોવાથી સપનાએ મને રાત્રે એને ત્યાં જ વાંચવા માટે બોલાવી હતી. તેથી અમે તૈયારી માટે રોજ રાતે એને ત્યાં મળતા અને રાતે હું ત્યાં સુઈ જતી. એકવાર સાંજે હું પહોંચી તો સપના એના દાદાના પગ દુખતા હોવાથી પગ દબાવી રહી હતી. દાદા હસમુખ અને માયાળુ હતા, એટલે એમની સાથે અલગ મલકને વાતો કરવાનો અને જૂના જમાનાની ઘટનાઓ વિશે જાણવાની મજા આવતી હતી. અમે વાંચીને થાકીએ એટલે દાદા બધી વાતો સંભળાવતા હતા અને અમને તાજા બનાવી નાખે. તે દિવસે સપનાને રસોઈ બાકી હતી અને મારે પણ ત્યાં જ જમવાનું અમે નક્કી કરેલું. દાદાને ભૂખ લાગી એટલે હવે દાદાએ કહ્યું કે હવે રસોઈ બનાવો. મેં દાદાને કહ્યું લાવો દાદા હું પગ દબાવી દઉં. દાદાએ ના પાડી છતાં મેં દબાવવાનું ચાલુ કર્યું અને સપના રસોડામાં જઈને પાછી આવી અને બોલી કે આજે હું બટાકા લાવવાનું ભૂલી જ ગઈ છું, ચાલ આપણે બંને સાથે જઈને લઈ આવે. ત્યારે મેં કહ્યું તું લઈ આવ, અત્યારે ભીડ બહુ હશે એટલે હું નથી આવતી, એના કરતા હું દાદાનું ધ્યાન રાખું છું, તું લઈ આવ. પછી સપના બટાકા લેવા ગઈ અને હું દાદાના પગ દબાવવા લાગી. હું અને દાદા એકલા જ હતા. દાદાએ સફેદ લેંગો અને ઝંભો પહેર્યો હતો. દાદાનો લેંગો થોડો ઊંચો થઈ ગયો. હું પગ દબાઈ રહી હતી ત્યારે મેં જોયું કે દાદા પાસે એક અંગ્રેજ જમાનાની જૂનવાણી તોપ છે અને તે ખૂબ જ સુંદર છે. મને પણ એ તો જોવાની ખૂબ જ ઈચ્છા થઈ અને મેં દાદાને પૂછ્યું કે દાદા આ તમારા અંગ્રેજોના જમાની તોપ ફૂટે છે કે નહીં. દાદા પણ પોતાની જવાનીમાં આવી ગયા અને કહ્યું હા બેટા ફૂટે છે, તારે જોવી છે? તો મેં કહ્યું હા મારે એમને ફૂટતા જોવી છે. દાદા લાકડી વગર તો ચાલી નથી શકતા. દાદા ઉંમરવાળા પણ રૂપાળા એટલે મારાથી તોપને અડ્યા વગર રહેવાયું નહીં. અને પછી તો દાદાએ એમને તોપ ફોડવાનું ચાલુ કર્યું. મારી બહેનપણીને બટાકા લઈને આવવામાં એક કલાકનો સમય નીકળી ગયો અને દાદાએ એટલી જ વારમાં તોપના 3 ભડાકા કરી નાખ્યા. લાકડીના ટેકે ચાલતા દાદા તાપતે વાવાઝોડા જેવા નીકળ્યા. મને સપનાએ પૂછ્યું કે તું કેમ આમ ચાલે છે? તો મેં કહ્યું જરા પગમાં ચપ્પલના કારણે દુખે છે. જો તમારા દાદા પાસે પણ કોઈ અંગ્રેજોના જમાના વખતની યાદગીરી વસ્તુ હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો મિત્રો વિડીયોનો બીજો ભાગ સાંભળવા માંગતા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.